नमस्ते बाळको, आजे आपणे गणितमां प्रकरण 3 तमे केटलू ऊंचकी शको तेना विशे आपणे अभ्यास करशुं। हवे अहींया एक वार्ता आपी छे, तमे कदाच सांभळी पण हशे। चालाक गधेड़ो। हवे संदेश पासे एक गधेड़ो छे, ते तेनी पीठ पर मीठा थी पूरेपूरो भरेलो कोथड़ो उपाड़े छे। बजार जवाना रस्ता मा तेमने एक नदी पसार करवी पड़े छे। एक दिवस नदी पसार करती वखते गधेड़ो लपसी गयो अने नदी मा पड़ियो। ज्यारे ते उभो थयो त्यारे पीठ परनो कोथड़ो खूब हलको लाग्यो। આવું કેમ થયું હશે બાળકો? કારણ કે પીઠ ઉપર શું હતું? મીઠું હતું, મીઠાની ગુણો હતી। હવે પાણીમાં પડવાથી મીઠું છે તે પાણીમાં ઓગળી ગયું, એટલે પીઠ ઉપરનો ભાર એને હળવો થઈ ગયો। તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? તો આપણે કીધું તેમ મીઠું પાણીમાં ઓગળી ગયું। ગધેડો ઘણો રાજી થઈ ગયો। હવે તેને યુક્તિ સૂજી। બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો। તેણે વિચાર્યું કે મારે ગધેડાને પાઠ ભણાવવો પડશે। પાઠ ભણાવવો પડશે એટલે શું એનો અર્થ છે? એને બરાબર સમજાવવું પડશે। બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? ચાલો હવે તમે વિચારો કે ગરમ કપડાં ભરેલા હતા, નદીમાં એ ડૂબકી મારશે તો કપડાં બધા શું થઈ જશે? ભીના થઈ જશે। તો પછી શું થશે? ગધેડાનું વજન વધશે કે ઘટશે? તો ગરમ કપડાં ઊનના હોય છે અને ઊન છે એ પાણી ચૂસી લે છે, એટલે કે ભીના થવાથી પાણી અંદર ભરાઈ જવાથી વજન વધી જાય છે। તો આમ સંદેશે તેના ગધેડાને પાઠ ભણાવ્યો। સમજાણું તમને કેવી રીતના થયું? હવે અહીં જુઓ બાળકો, અહીંયા આગળ ચીચુઓ આપેલો છે। ચીચુઓ એટલે તમે એને ઊંચક નીચક પણ કહો છો। તમે બાળમંદિરમાં પણ કર્યું હશે, કોઈ બગીચામાં પણ કર્યું હશે, બરાબર ને? આમાં બેસવાની બહુ મજા આવે છે। હવે અહીંયા આગળ જુઓ, રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે। હવે આપણે એકલા બેઠા હોઈએ તો કાંઈ ઊંચું નીચું થાય નહીં। આ રાજુ એકલો બેઠો છે તો કઈ બાજુ નમેલું છે? રાજુ બાજુ, કારણ કે રાજુનું વજન છે, સામેની બાજુ કોઈ વજન નથી એટલા માટે। હવે રાજુની મદદ કરવા રાની આવે છે। હવે રાની આવે છે પણ રાજુ હજી ચીચવાની સવારી કરી શકતો નથી। શા માટે એવું થાય છે? તમે તેનું કારણ કહી શકશો અને સાચા જવાબ ફરતે ગોળ કરો। રાજુ રાણી કરતાં ભારે છે કે હલકો છે? શા માટે રાજુ અને રાની છે એ બંને ચીચવાની સવારી કરી શકતા નથી? કારણ કે રાજુ રાણી કરતાં ભારે છે, એટલે રાણીનું બાજુની જે છે એ ચીચવો ઊંચો જ રહે છે। હવે અસલમ તેની મદદ કરવા આવે છે। હવે રાની અને અસલમ એક બાજુ બેસે છે અને રાજુ સામેની બાજુ બેસે છે। હવે જુઓ ચિત્ર, હવે શું થાય છે? હવે રાજુ ઊંચો થઈ જાય છે। હવે તમે કહી શકો કે ચીચવો કેમ બીજી તરફ નમી ગયો, એટલે કે રાની અને અસલમ બાજુ કેમ નમી જાય છે, રાજુ કેમ ઊંચો થઈ જાય છે? તો રાજુ એ રાની અને અસલમ કરતાં ભારે છે કે હલકો છે? તો સામેની બાજુ બે જણા અને આ બાજુ એક જણું, એટલે એનો અર્થ એમ થાય કે રાજુ છે એ હલકો છે। હવે રાજુને એક યુક્તિ સૂચે છે કે હું મારું દફતર મારી સાથે રાખીશ। હવે રાજુએ છેલ્લા ચિત્રમાં જુઓ, રાજુએ તેનું દફતર સાથે રાખ્યું। આ બાજુ રાની અને અસલમ છે અને આ બાજુ રાજુ અને તેનું દફતર છે। તો પછી બંને લોકો ત્રણેય જણા સરસ રીતે સવારી કરી શકે છે। તો બાળ દોસ્તો, આના ઉપરથી આપણે એ સમજ્યા
કે ચીચવાની સવારી કરતી વખતે બંને બાજુ વજન સરખું હોવું જોઈએ, તો જ આપણે તેમાં મજા લઈ શકીએ છીએ। સમજ્યા ને તમે? હવે આગળની પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે ચીચવો કઈ બાજુ નમે છે। હવે ઉદાહરણ જુઓ, આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે? તો એક તો આપ્યું છે મોટું તરબૂચ અને એક આપ્યું છે ટમેટું, તો વજનમાં ભારે કયું હોય? તરબૂચ। તો જે વજનમાં ભારે હોય તે બાજુ ચીચવો નમી જાય। તો હવે આપણે જોતા જવાનું છે અને સાથે સાથે જોડતા જવાનું છે। હવે અ આપ્યું છે એમાં ઘડો છે અને બીજામાં જગ છે, તો આ બંનેમાંથી વજનદાર કયું હશે કે જ્યાં ચીચવો નમી જાય? તો ઘડો, તો આપણે તેની સાથે જોડશું। પછી બમાં જુઓ, બે પ્યાલા છે અને જગ છે, તો વજનદાર કયું હશે? જગ। તો જગ છે નીચે જશે જગ બાજુનું, એટલે આપણે જગને જોડશું। હવે ક જુઓ, એમાં એક નાનો પ્યાલો છે અને એક ડોલ છે, તો સૌથી વધારે બંનેમાં ભારે શું હશે? ડોલ। તો ડોલને આપણે જોડશું। તો હવે તમે સમજ્યા કે ચીચવો કઈ બાજુ નમે છે, કે જ્યાં વજન વધારે હોય ત્યાં આગળ ચીચવો નમે છે। હવે નીચે આપ્યું છે કે હલકી વસ્તુને રંગો, તો ટેનિસનો દડો અને ફૂટબોલ, તો આ બંનેમાંથી હલકી વસ્તુ કઈ છે? તો ટેનિસનો દડો છે। તો તમારે તેમાં રંગ પૂરવાનો છે। પછી બમાં આપ્યું છે દફતર અને કંપાસ, તો એમાં બંનેમાંથી હલકી વસ્તુ કઈ છે? કંપાસ। તો કંપાસને રંગ કરવાનો છે। સમજ્યા ને બરાબર? હવે અહીં જુઓ બાળકો, અહીંયા પેન અને સ્લેટ એમ બે ચિત્ર આપેલા છે। હવે આ બંનેમાંથી ભારે વસ્તુ હોય તેમાં સાચાની નિશાની કરવાની છે। તો સ્લેટ ભારે છે એટલે તેમાં સાચાની નિશાની કરશું। હવે આ ચિત્રની અંદર કેન્ડી છે અને ટેબલ છે, તો આ બંનેમાંથી ભારે કઈ વસ્તુ હશે? ટેબલ। તો ટેબલ ઉપર સાચાની નિશાની કરશું। હવે અહીંયા જુઓ, સ્કૂટર છે અને સાયકલ છે, બે ચિત્રમાંથી આમાં ભારે વસ્તુ કઈ છે? તો સ્કૂટર છે એનું વજન વધારે હોય એટલે તેમાં સાચાની નિશાની કરશું। હવે અહીંયા જુઓ, ચિત્રમાં બે પેન્સિલ આપી છે, એક જાડી પેન્સિલ છે અને એક પાતળી પેન્સિલ છે, તો આ બંને પેન્સિલમાં કઈ પેન્સિલ ભારે છે? તો જાડી પેન્સિલ હશે એનું વજન વધારે હશે, તેથી આપણે ત્યાં સાચાની નિશાની કરશું। હવે આ ચિત્રમાં જુઓ, મરઘી અને ઈંડું, તો આ બંનેમાંથી ભારે વસ્તુ કઈ કહેવાય? તો મરઘી છે એ ભારે છે, તો મરઘીની નીચે આપણે સાચાની નિશાની કરશું। હવે જુઓ, આ ગાય અને વાછરડું છે, તો તેમાં ભારે કોણ છે? તો ગાય મોટી છે એટલે એ ભારે છે, એટલે ગાયની નીચે આપણે સાચાની નિશાની કરશું। હવે આ ચિત્રમાં કૂતરો અને બિલાડી આપી છે, તો આ બંનેમાં ભારે કોણ હશે? કૂતરો હશે, તો કૂતરામાં સાચાની નિશાની કરશું। હવે આ ચિત્રની અંદર તરબૂચ અને સફરજન એમ બે આપ્યા છે, તો આ બંનેમાંથી ભારે શું હશે? તો તરબૂચ ભારે હશે એટલે આપણે તરબૂચની નીચે સાચાની નિશાની કરશું। તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર ગધેડાની વાર્તા, ઉચ્ચક નીચક, ભારે અથવા હલકું કોને કહેવાય, એટલું આપણે શીખ્યા। હવેના પછીના વિડીયોની અંદર આપણે આગળ જોશું, હજી આપણું પ્રકરણ 3 અધૂરું છે। આટલું તમે બરાબર સમજો અને પાકું કરો, પછીના વિડીયોમાં આપણે આગળનું જોશું।
આવજો.